गुड मॉर्निंग स्टूडेंट्स स्टूडेंट्स इन दिस लेक्चर वी आर डिस्कस अबाउट अ टाइप्स ऑफ पॉलिनेशंस पॉलिनेशन शू ये बदा ने खबर छे राइट बट हाउ मेनी टाइप्स ऑफ द पॉलिनेशंस एना विषे आपणे आज स्टडी करवाना छे इमेजनी अंदर एक वस्तु बताई छे जे तमने क्लियरली समझाई जाए एवी જ્યાંથી એરો સ્ટાર્ટઅપ થાય છે એ એરો છે એ એન્થર ઉપર બતાવેલો છે એટલે કે એન્ડ્રોશિયમ ઉપર એન્ડ્રોશિયમમાંથી જે પણ પોલન છે એ પોલન ટ્રાન્સફર થાય છે અને બીજા ફ્લાવરના ગાયનોશિયમ ઉપર જાય છે આને આપણે નોર્મલી પોલિનેશન્સ કહેતા હોઈએ છીએ હવે એની અંદર સેમ ફ્લાવર પણ હોઈ શકે બીજું ફ્લાવર પણ હોઈ શકે એક જ પ્લાન્ટના બે અલગ અલગ ફ્લાવર હોઈ શકે બે અલગ જ આખા ફ્લાવર હોય બે પ્લાન્ટે અલગ બેના ફ્લાવર પણ અલગ તો આવા તો ઘણા બધા કેસ હોય છે પણ એન્ડ્રોશિયમ ઉપરથી એન્થર રિલીઝ થઈને ગાયનોશિયમ ઉપર બેસે અને ત્યાં જઈને આખી જે પ્રોસેસ કમ્પ્લીટ થાય એને આપણે પોલિનેશન્સ કહીએ છીએ રાઈટ કે જે એન્થરનું ટ્રાન્સપોર્ટ જે છે ટ્રાન્સફર થાય છે અને ત્યાં ગાયનોશિયમ ઉપર જઈને પોતાનું સ્થાન બિરાજે છે રાઈટ આને શું કહેવાય પોલિનેશન્સની પ્રોસેસ કહીએ છીએ આપણે તો આજે આપણે એના ટાઈપ્સ જોવાના છીએ કે હાઉ મેની ટાઈપ્સ ઓફ ધ પોલિનેશન્સ સો નોર્મલી ટુ ટાઈપ્સ ઓફ ધ પોલિનેશન્સ ક્રોસ પોલિનેશન્સ અને સેલ્ફ પોલિનેશન્સ આટલું તમે ભણી ચૂક્યા છો પણ આજે થોડુંક આપણે સેલ્ફ અને ક્રોસ પોલિનેશન્સની અંદર થોડુંક ડિટેલ્સમાં જોશું થોડુંક અમુક એના સબ ટાઈપ્સ હોય છે એ આપણે બેઝિક લેવલ ઉપર એટલે કે 11મા સાયન્સની અંદર જોયા પણ હશે અને ના પણ જોયા હોય રાઈટ એટલે અમુક ખ્યાલ હશે તમને અમુકનો ખ્યાલ નહીં હોય નહીં હોય એનો આજે આપણે ખ્યાલ આવી જશે તમને રાઈટ સો ધ ટર્મ પોલિનેશન્સ ઇઝ રિફર ટુ ટ્રાન્સફરન્સ ઓફ ધ પોલન ગ્રેન ફ્રોમ ધ એન્થર ટુ ધ સ્ટિગ્મેટિક સરફેસ ઓફ ધ ફ્લાવર એન્થર ઉપરથી સ્ટિગ્મા ઉપર જે પોલન્સ ટ્રાન્સફર થાય છે પોલન ગ્રેન જે ટ્રાન્સફર થાય છે ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ પોલિનેશન્સ એન્ડ ઇટ ઇઝ એસેન્શિયલ ફોર ધ ફર્ટિલાઇઝેશન્સ ઓફ ધ ઓવ્યુલ્સ ફર્ટિલાઇઝેશન્સની પ્રોસેસ છે જ્યારે પોલન ગ્રેન ટ્રાન્સફર થશે ત્યારે જે પ્રોસેસ ચાલુ થાય રાઈટ તો ફર્ટિલાઇઝેશન્સની પ્રોસેસ જે થાય છે ઓવ્યુલ્સની અંદર એના માટે એસેન્શિયલ પ્રોસેસ થઈ જે આ ટ્રાન્સફરન્સ જે થાય છે પોલન ગ્રેન્સનું એ અને ફર્ટિલાઇઝેશન્સ થશે આફ્ટર ધ ફર્ટિલાઇઝેશન્સ ફોર્મેશન ઓફ ધ સીડ્સ એન્ડ ધ ફ્રૂટ્સ ક્લિયર સો પોલિનેશન્સ ઇઝ અ નોર્મલી ટુ ટાઈપ્સ ઓફ સેલ્ફ પોલિનેશન્સ એન્ડ ક્રોસ પોલિનેશન્સ સો ધીસ ઇઝ અ બેઝિક ચાર્ટ સેલ્ફ પોલિનેશન્સ એન્ડ ક્રોસ પોલિનેશન્સ સેલ્ફ પોલિનેશન્સ આર ધ ડિવાઇડેડ ફર્ધર ટુ ટાઈપ્સ ઓટોગેમી એન્ડ જીઓટોનોગેમી ઓટોગેમી એટલે કે સેમ ફ્લાવર હોય જીઓટોનોગેમી એટલે કે ડિફરન્ટ ફ્લાવર્સ ઓફ ધ સેમ પ્લાન્ટ એક જ પ્લાન્ટ હોય પણ ડિફરન્ટ ફ્લાવર હોય એની અંદર જો પોલિનેશન્સની પ્રોસેસ થતી હોય તો એને જીઓટોનોગેમી કહેવામાં આવે છે ઓટોગેમી આર ધ ફર્ધર ડિવાઇડેડ ટુ ટાઈપ્સ હોમોગેમી એન્ડ ધ ક્લિસ્ટોગેમી વોટ ઇઝ અ હોમોગેમી એન્થર્સ એન્ડ ધ સ્ટિગ્માઝ અ મેચ્યોર એટ ધ સેમ ટાઈમ એન્થર અને સ્ટિગ્મા જે છે એક જ સમયે મેચ્યોર થાય તો એને હોમોગેમી કહેવાય એન્ડ ધ ક્લિસ્ટોગેમી દેટ મીન્સ ધ ફ્લાવર્સ રિમેન્સ ધ ક્લોઝડ રાઈટ ફ્લાવર જે કેવું થઈ જતું હોય ક્લોઝ થઈ જતું હોય એને કેવું કહેવાય છે ક્લિસ્ટોગેમી સો ધીસ ઇઝ અ બેઝિક ચાર્ટ એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ધ સીન એન્ડ લર્ન અબાઉટ અ સેલ્ફ પોલિનેશન્સ રાઈટ સો પ્લીઝ રિમેમ્બર ધીસ નેમ દે આર ધ ટર્મિનોલોજી કે સેલ્ફ પોલિનેશન્સ આર ધ ડિવાઇડેડ ઇન ટુ ટાઈપ્સ ઓટોગેમી એન્ડ ધ જીઓટોનોગેમી ઓટોગેમી આર ધ ડિવાઇડ ફર્ધર ટુ ટાઈપ્સ હોમોગેમી એન્ડ ધ ક્લેસ્ટોગેમી સો ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ધ સેલ્ફ પોલિનેશન્સ ક્રોસ પોલિનેશન્સ પછી જોઈશું પહેલાં સેલ્ફ પોલિનેશન્સનું બતાવીએ રાઈટ સો સેલ્ફ પોલિનેશન્સ ઇટ્સ ઇન્ક્લુડ ધ ટ્રાન્સફર ઓફ ધ પોલન ગ્રેન્સ ફ્રોમ ધ એન્થર ઓફ ધ ફ્લાવર ટુ ધ સ્ટિગ્મા ઓફ ધ સેમ ફ્લાવર હવે અહીંયા મસ્ત તમને ખબર પડતી હશે જો એક જ ગ્રીન લાઇન છે એ ગ્રીન લાઇન ઉપર સુધી જાય છે રાઈટ બાજુની ઇમેજમાં જો આ ગ્રીન લાઇન છે ઉપર સુધી જાય છે ક્લિયર હવે આ જે ઉપર સુધી ગયું હવે એની અંદર આ એક મેઇન બ્રાન્ચ છે એની અંદરના ફ્લાવર છે
આ એક જ ફ્લાવરની અંદર એનન એના એન્થરમાંથી એનન એના જે ગાયનોશિયમવાળો પાર્ટ છે એટલે કે સ્ટિગમા સાથે શું થાય છે, એટેચ થાય છે. તેને કેવું કીધું, સેલ્ફ પોલિનેશન્સ. પણ આને કહેવાય છે ઓટોગેમી. શું કહેવાય? ઓટોગેમી. કારણ કે સેમ ફ્લાવરમાં થાય છે. હવે જ્યુટોનોગેમીમાં શું થાય, જો ફ્લાવર અલગ અલગ છે પણ એકના એન્થરનું એકના ગાયનોશિયમ ઉપર જાય છે. અહીંયા એન્થરમાંથી ગાયનોશિયમ ઉપર આવે છે. તો આ સેલ્ફ પોલિનેશન્સનો જ ટાઈપ છે. આ પણ સેલ્ફ પોલિનેશન્સનો છે પણ આમાં ડિફરન્ટ ફ્લાવર છે સેમ પ્લાન્ટના. આ પ્લાન્ટ આખે આખો એક જ છે, એમાં આપણને ચાર ફ્લાવર જોવા મળે છે, રાઈટ? તો જીઓટોનોગેમીમાં એક ફ્લાવરની એન્થર બીજા ફ્લાવર ઉપર ટ્રાન્સફર થાય છે. અને સેલ્ફ પોલિનેશન્સના ઓટોગેમીવાળો પાર્ટ છે એમાં એક જ ફ્લાવરનું એક જ ગાયનોશિયમના પાર્ટ ઉપર ટ્રાન્સફર થશે. ક્રોસ પોલિનેશન્સમાં શું છે, આખો બીજા જ ફ્લાવરનું બીજા જ પ્લાન્ટના ફ્લાવરનું બીજા જ પ્લાન્ટના ફ્લાવર ઉપર એન્થર જઈ ટ્રાન્સફર થશે. તો એ ક્રોસ પોલિનેશન્સનું છે. તો એક આ સિમ્પલ ઇમેજની અંદર પણ તમે ઘણું બધું સમજી જાવ એમ છો. સ્ટિગ્મા ઓફ અનધર ફ્લાવર્સ જીનેટિકલી સિમિલર ફ્લાવર્સ બિલોંગિંગ ધ સેમ પ્લાન્ટ્સ, દેટ્સ કોલ્ડ ધ જીઓટોનોગેમી. બાજુમાં આ તમને સમજાઈ ગયું છે, હવે તમે તમારી રીતના લખી શકો છો, રાઈટ? આખો આ જે કેસ જે છે સેલ્ફ પોલિનેશન્સના જે બે ટાઈપ છે ઓટોગેમી અને જીઓટોનોગેમી તમને સમજાઈ ગયો છે. હવે બાજુમાં ભલે બોટાનિકલ લેંગ્વેજ મેં ગમે એવી લખી હોય તમે તમારી રીતના લખી શકો છો, રાઈટ? એટલા મેચ્યોર તો તમે થઈ ગયા છો. જીઓટોનોગેમી ઇટ દેટ મીન્સ અ પોલિનેશન્સ ટેકિંગ પ્લેસ બિટવીન ધ ટુ ફ્લાવર્સ ઓફ ધ સેમ પ્લાન્ટ્સ, રાઈટ? એન્ડ ધ જીનેટિકલી ઇટ્સ અ સેલ્ફ પોલિનેશન્સ બટ એઝ ધ પોલન ટ્રાન્સફર એજન્સી ઇઝ ઇન્વોલ્વડ ઇટ ઇઝ અ ઇકોલોજીકલી ક્રોસ પોલિનેશન્સ. હવે જે જીઓટોનોગેમી પોલિનેશન્સ છે ને એની અંદર એકચ્યુઅલી શું થાય છે કે ટ્રાન્સફર વેક્ટર જોઈએ, પોલન ટ્રાન્સફર એજન્સી, કે પોલન છે એ બીજા વેક્ટરની મદદથી એ બીજા પર ટ્રાન્સફર થાય. એકચ્યુઅલી આ જે કેસ છે ક્રોસ પોલિનેશન્સમાં થતો હોય, ક્રોસ પોલિનેશન્સમાં આવું જ થાય કે એક ફ્લાવરમાંથી બીજા ફ્લાવર ઉપર જ્યારે પોલન જાય તો એના માટે વેક્ટર્સ હોય છે. તો જ્યુટોનોગેમીમાં છે ને એક ટાઈપનું એ ક્રોસ પોલિનેશન જેવી પ્રોસેસ છે, કારણ કે એક ફ્લાવરમાંથી બીજા ફ્લાવર ઉપર ટ્રાન્સફર થાય છે તો એના માટે એને વેક્ટરની જરૂરિયાત રહેશે, રાઈટ? એટલા માટે આ લખેલું છે નીચે કે ક્રોસ પોલિનેશન્સ ઇકોલોજીકલી જોવા જાય તો ક્રોસ પોલિનેશન્સ જેવું છે. ઓટોગેમી હેઝ ધ ફોલોઇંગ એડેપ્ટેશન્સ. એને એડેપ્ટેશન્સ જોયા આપણે, એના પછીના બે ટાઈપ જોયા હતા ને હોમોગેમીની, બધા જો જોયા એ કે વેન ધ એન્થર્સ એન્ડ સ્ટિગ્મા ઓફ ધ ફ્લાવર્સ ઓર ધ ઓફ ધ ડિફરન્ટ ફ્લાવર્સ ઓફ ધ સેમ પ્લાન્ટ્સ મેચ્યોર એટ ધ સેમ ટાઈમ. એક જ ટાઈમે શું થાય છે, મેચ્યોર થાય છે. એન્ડ ધેન આફ્ટર ધ ક્લિસ્ટોગેમી, રાઈટ? આ ઓટોગેમીના બંને ટાઈપ છે, હોમોગેમી અને ક્લિસ્ટોગેમી. ક્લિસ્ટોગેમીમાં શું હતું, ફ્લાવર ક્લોઝડ હતું એવી વાત થઈ હતી, રાઈટ? સો વેન ધ ફ્લાવર ડઝ નોટ ઓપન એન્ડ ધ પોલિનેશન્સ અકર્સ વિધિન ધ બર્ડ ઇટ સેલ્ફ એઝ સીન ઇઝ અ કોમેલિના. હવે ક્લિસ્ટોગેમી તમને સરખી રીતના સમજાવવા માટે મારે તમને બે ટાઈપના ફ્લાવર્સથી સમજાવવા પડશે. જે ફ્લાવર્સથી મેં પાછળ મૂકેલા છે એ પહેલાં આપણે જોઈએ. ક્લિસ્ટોગેમસ ફ્લાવર અને ચેઝમોગેમસ ફ્લાવર. પહેલી વાર નામ સાંભળ્યા હોય તો એના માટે કહી દઉં છું, આ બંને ફ્લાવરના ટાઈપ છે યાદ રાખવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ક્લિસ્ટોગેમસ ફ્લાવર એન્ડ ચેઝમોગેમસ ફ્લાવર. સો વોટ ઇઝ અ મેજર ડિફરન્સ? ક્લિસ્ટોગેમસ ફ્લાવર્સ કેન ઓનલી કેરી આઉટ અ સેલ્ફ પોલિનેશન્સ એન્ડ ધ ચેઝમોગેમસ ફ્લાવર્સ આર યુઝલી ક્રોસ પોલિનેટેડ. એન્ડ સિન્સ એક્રોસ ધ પોલિનેશન્સ અકર, ધ ચેઝમોગેમસ ફ્લાવર્સ રિક્વાયર્ડ ધ પોલિનેટર્સ. ચેઝમોગેમી ફ્લાવર્સની અંદર પોલિનેટર રિક્વાયર્ડ હોય છે. અને આપણે જે એક્ઝામ્પલની વાત કરીએ છીએ કોમેલિના, એની અંદર અનઓપન ફ્લાવર છે. તો અનઓપન જે ફ્લાવર હશે એ અંડરગ્રાઉન્ડ હશે. વિચાર કરો, અનઓપન ફ્લાવર ક્યાં હોય, અંડરગ્રાઉન્ડ હોય, અને ત્યાં પોલિનેશન્સ થાય છે. અને ઓપન ફ્લાવર છે એ આપણને અપર સરફેસ પર જોવા મળે છે. તો આ કોમેલિનાનો કેસ છે, જે આગળની સ્લાઇડમાં તમે જોઈ શકો છો. મેં લાસ્ટ પોઈન્ટ મેં લખેલો છે કે ઇન અ કોમેલિના ટુ ટાઈપ્સ ઓફ ધ ફ્લાવર્સ આર ધ પ્રોડ્યુસ એન્ડ ધીસ ક્લેસ્ટોગેમી ટાઈપ્સ ઓફ ધ પોલિનેશન્સ અકર્સ ઇન અ કોમેલિના, રાઈટ? આપણે આ વસ્તુ જોઈએ એટલે આમ એના એક્ઝામ્પલ્સ છે મેં તમને અહીંયા મૂકેલા છે કે આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો. એક જે છે એ બર્ડ ફોર્મેશનની અંદર છે, જ્યાં અનઓપન ફ્લાવર હશે, અને બીજાની અંદર ઓપન ફ્લાવર છે. અનઓપન ફ્લાવર જે હશે એ આપણને અંડરગ્રાઉન્ડ જોવા મળતા હોય છે. ક્લિયર? ના, વોટ ઇઝ અ એડવાન્ટેજ ઓફ ધ સેલ્ફ પોલિનેશન્સ? એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઇમ્પોર્ટન્સ હોય છે, રાઈટ? તો હવે થોડુંક એ જોઈએ.
इट मेंटेन्स द पेरेंट कैरेक्टर्स आर द प्योरिटी ऑफ द रेस इनडिफाइनेटली. हवे सेल्फ पॉलिनेशन થાય ને એટલે એમાં શું થાય કે જે પેરેન્ટના કેરેક્ટર્સ હોય ને ઈચ કેરેક્ટરિસ્ટિક્સ એમાં વારંવાર નેક્સ્ટ ટુ નેક્સ્ટ જનરેશન્સમાં જોવા મળે. સેલ્ફ પોલિનેશન્સ ઇઝ અ યુઝ ટુ મેન્ટેન ધ પ્યોર લાઇન ફોર ધ હાઇબ્રિડાઇઝેશન્સ એક્સપેરિમેન્ટ. એક્સપેરિમેન્ટ જે કરવા હોય એમાં પ્યોર લાઇન અને માસ લાઇન એવા બે અલગ અલગ એક્સપેરિમેન્ટ આવે છે. તો પ્યોર લાઇન માટે હાઇબ્રિડાઇઝેશન્સનો જે એક્સપેરિમેન્ટ છે એના માટે સેલ્ફ પોલિનેશન્સ ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. ધ પ્લાન્ટ્સ ડઝ નોટ નીડ ટુ ધ પ્રોડ્યુસ અ લાર્જ નંબર ઓફ ધ પોલન ગ્રેન. આના માટે પોલન ગ્રેન્સ વધારે હોવી જરૂરી નથી. ફ્લાવર ડઝ નોટ ડેવલપ્ડ ડિવાઇસ ફોર ધ એટ્રેક્ટિંગ ઇન્સેક્ટ ઓર ધ પોલિનેટર. આના જે ફ્લાવર છે એને એવી જરૂરિયાત નથી રહેતી કે એવા ઇન્સેક્ટ અને એવા વેક્ટરને એ પહેલાં ઇન્ટ્રેક્ટ કરે અને પછી જ એની પોલિનેશનની પ્રોસેસ થાય. ના, સેલ્ફ પોલિનેશન્સમાં એવી જરૂરિયાત નથી હોતી, એ પોતાની જાતે જ પોલિનેશન્સ કરી નાખે છે. જ્યારે ક્રોસ પોલિનેશન્સમાં એને વેક્ટરને ઇન્ટ્રેક્ટ કરવા પડે, ઇન્સેક્ટ હોય, કોઈ મોથ છે, તો એ બધાને શું કરવા પડે, ઇન્ટ્રેક્ટ કરવા પડે, રાઈટ. તો આના માટે એવા ફ્લાવર છે એવો કોઈ ડેવલપ નથી કે એને ઇન્ટ્રેક્ટ કરવા માટે, ઇન્સેક્ટને એટ્રેક્ટ કરવા માટે એવી કોઈ રચના જોઈ, ના એવી કોઈ જરૂરિયાત છે નહીં. ઇટ્સ એન્શ્યોર ધ સીડ પ્રોડક્શન્સ. આની અંદર સીડ પ્રોડક્શન છે એ પણ બંધ રહી જાય, મતલબ સીડ પ્રોડક્શન્સ ના થાય, ના કરવું હોય તો, રાઈટ. સેલ્ફ પોલિનેશન્સ એલિમિનેટ સમ બર્ડ રેસેસિવ કેરેક્ટરિસ્ટિક્સ. બેડ રેસેસિવ કેરેક્ટરિસ્ટિક્સ છે ને એને એલિમેન્ટ કરી નાખે છે સેલ્ફ પોલિનેશન જે હોય ને એ, રાઈટ. ડિસએડવાન્ટેજ ઓફ ધ સેલ્ફ પોલિનેશન્સ. સો ન્યૂ યુઝફુલ કેરેક્ટર્સ આર ધ રેરલી ઇન્ટ્રોડ્યુસ. જો તમારે નવા નવા કેરેક્ટરિસ્ટિક્સ લાવવા હોય તો એના માટે સેલ્ફ પોલિનેશન્સ કામનું નથી, કારણ કે સેલ્ફ પોલિનેશન્સમાં શું થાય, એના જે જૂના કેરેક્ટરિસ્ટિક્સ હોય ને એ જ વારંવાર આવતા હોય. તો એટલા માટે એમાં તમને ન્યૂ કેરેક્ટરિસ્ટિક્સ એ ક્યારેક જ જોવા મળે. ઇમ્યુનિટી ટુ ડિસીઝ ડિક્રીઝ એન્ડ વાઇગર એન્ડ ધ વાઇટલિટી ઓફ ધ રેસ ડિક્રીઝ વિથ પ્રોલોંગ ધ સેલ્ફ પોલિનેશન્સ. વેરિએબિલિટી એન્ડ ધ હેન્સ એડેપ્ટેબિલિટી ટુ ચેન્જ ધ એન્વાયરમેન્ટલ્સ આર ધ રિડ્યુસ. સો દે ઓલ આર ધ ડિસએડવાન્ટેજ ઓફ ધ સેલ્ફ પોલિનેશન્સ. ક્યાંની અંદર વેરિએબિલિટી છે એ પણ આપણને ઓછી જોવા મળે, રાઈટ, કારણ કે જેવા જૂના હોય એના જેવા જ જોવા મળશે. આની અંદર તમે કોઈ સેલ્ફ પોલિનેશન છે તો એની અંદર નવી નવી સ્પીસીસ જોઈ નથી શકવાના, એટલે કે એની કોઈ નવી સ્પીસીસ કે એવી નવું કોઈ પ્રોડક્શન છે એ આવવાનું નથી, એનું એક સીમિત થઈ જાય નવા કેરેક્ટરિસ્ટિક્સનું. નાવ વી આર મૂવિંગ ઓન ધ ક્રોસ પોલિનેશન્સ. આ પાર્ટ છે થોડોક મોટો બનશે, રાઈટ, કારણ કે ક્રોસ પોલિનેશન જે છે, રાઈટ, એની અંદર આપણે થોડુંક ડિટેલ્સમાં જોશું કે ક્રોસ પોલિનેશન્સ ઇઝ અ ડિફાઇન્ડ ટ્રાન્સફર ઓફ ધ પોલન ગ્રેન ફ્રોમ એન્થર ઓફ ધ ફ્લાવર્સ ટુ ધ સ્ટિગ્મા ઓફ ધ ડિફરન્ટ ફ્લાવર. એક ફ્લાવરનું એન્થર છે એમાંથી જે પોલન ગ્રેન છે એ રિલીઝ થાય છે અને બીજા જ ફ્લાવર ઉપર જઈને સ્ટિગ્મા જે છે એની સાથે બાઇન્ડ થાય છે. તો આ પ્રોસેસને આપણે કેવી કહી છે, ક્રોસ પોલિનેશન્સ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એલોગેમી ઓર ધ ઝેનોગેમી. આ પ્રોસેસને કેવી કીધી છે, એલોગેમી અને ઝેનોગેમી કીધી છે. ઇટ બ્રિંગ્સ અબાઉટ ધ જીનેટિક રિકોમ્બિનેશન્સ અને વેરિએશન્સ. ક્રોસ પોલિનેશન્સથી આપણને વેરિએશન્સ જોવા મળે, કારણ કે બંને ફ્લાવરના કેરેક્ટરિસ્ટિક્સ અલગ અલગ હોય તો આવનારું જે નવું પ્લાન્ટ જે હશે એની અંદર આપણને આ બંનેના કેરેક્ટરિસ્ટિક્સ છે જોવા મળશે. એટલા માટે એની અંદર આપણને વેરિએશન્સ એ જોવા મળશે. સેલ્ફ પોલિનેશન્સમાં વેરિએશન્સ ના જોવા મળે, જ્યારે ક્રોસ પોલિનેશન્સમાં વેરિએશન્સ જોવા મળે. This is a basic chart, right? Cross pollinations or the allogamy or the xenogamy, right? So flowers of the different plants of the same species, right? So cross pollinations થવા માટે છે ને એજન્સી હોય, એટલે કે વેક્ટર્સ હોય, પોલિનેટર હોય. તો આની અંદર કયા કયા પોલિનેટર્સ આવે, તો ક્રોસ પોલિનેશન્સ ઇઝ બ્રાટ અબાઉટ બાય ધ એક્સટર્નલ એજન્ટ વિચ મે બી એબાયોટિક એન્ડ ધ બાયોટિક ફેક્ટર્સ. લાઇક એબાયોટિક, વિન્ડ, વોટર, પવનની મદદથી થાય, પાણીની મદદથી થાય. સો ધીસ બોથ આર ધ એબાયોટિક. એન્ડ વોટ ઇઝ અ બાયોટિક? દે આર ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ, ઇન્સેક્ટ્સ, બર્ડ્સ, બેટ્સ, સ્નેલ્સ. દે ઓલ આર ધ રિસ્પોન્સિબલ ફોર ધ પોલિનેશન્સ. સો દે ઓલ આર ધ પોલિનેટર, રાઈટ. આ બધાને શું કહેવાય, પોલિનેટર કહેવાય. સો એકોર્ડિંગલી ધ ટાઈપ્સ ઓફ ધ પોલિનેશન્સ આર ધ એનેમોફિલી, ઝૂફિલી ઓર ધ હાઇડ્રોફિલી. સો ધીસ ઇઝ અ બેઝિક થ્રી ટાઈપ્સ. એજન્સીના આધારે, એજન્ટના આધારે ત્રણ ટાઈપ છે એ મેન છે. આમ જોઈએ તો પહેલા બે ટાઈપ છે, એબાયોટિક અને બાયોટિક. એબાયોટિકની અંદર ફર્ધર બે ટાઈપ છે, એનેમોફિલી,
હાઇડ્રોફિલી. એનામોફિલી એટલે કે બાય વિન્ડ, અને હાઇડ્રોફિલી એટલે કે બાય વોટર, હાઇડ્રો એના ઉપર ખબર પડી જાય, રાઈટ. એન્ડ ધેન આફ્ટર ધ ઝૂફિલી, ઝૂફિલી એટલે કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ જે છે, ઝૂ એટલે એનિમલ્સ, તો આ બધા એનિમલ્સની અંદર જ આવે, તો એની મદદથી થતા હોય, રાઈટ, તો એને કેવું કહેવાય? ઝૂફિલી. તો ઝૂફિલી આર ધ ડિવાઇડેડ ફોર ધ ફોર ટાઈપ્સ, બાય આન્ટ, બાય ઇન્સેક્ટ્સ, બાય બર્ડ્સ, બાય બેટ્સ, બાય સ્નેલ્સ. સોરી, ટોટલ પાંચ ટાઈપ છે, રાઈટ. કે ઇન્સેક્ટની મદદથી થાય તો એને એન્ટેમોફિલી કહેવાય, એન્ટ્સની મદદથી થાય તો મારમેકોફિલી કહેવાય, બર્ડ્સની મદદથી થતું હોય તો ઓરિયન્થોફિલી કહેવાય, બેટ્સની મદદથી થતું હોય તો ચિરોપેટ્રોફિલી કહેવાય, અને સ્નેઇલની મદદથી થાય તો મેલાકોફિલી કહેવાય, રાઈટ. તો આ એના ટાઈપ છે, રાઈટ. થોડાક નામ કોમ્પ્લિકેટેડ છે ઉપરના જે ઝૂફિલીના સબ ટાઈપ છે, પણ બાકી તો તમને ખબર પડી જાય કે આ એન્ટ્સની મદદથી ઇન્સેક્ટ છે, બર્ડ છે, બેટ છે, સ્નેલ છે. ક્લિયર? હવે એના વિશે થોડુંક ડિટેલ્સમાં જોઈ, એના કેરેક્ટરિસ્ટિક્સ. આમાં કંઈ વધારે મગજ દોડાવવાની જરૂર નથી, તમને કોન્સેપ્ટ ખબર હોય તો અંદર તમે લખી શકો. વિન્ડની મદદથી થાય છે તો એને આપણે કહીએ છીએ એનેમોફિલી. એનેમો ગ્રીક મીનિંગની અંદર એનેમો એટલે વિન્ડ થાય, રાઈટ, અને ફિલી એટલે કે લવ, રાઈટ. સો ઇટ ઇઝ ધ પોલિનેશન્સ વિચ અકર્ડ બાય ધ વિન્ડ, જે આ પવનની મદદથી આ પોલન છે બધી સિક્રેટ મતલબ રિલીઝ થઈ છે. ધ પ્લાન્ટ્સ આર ધ એડેપ્ટેડ ટુ પ્રોડ્યુસ અ સ્મોલ ઇનકોન્સ્પિયસિયસ ફ્લાવર, એટલે કે જે દેખાય નહીં ને એવા નાના નાના ફ્લાવર્સ હોય ને, એની અંદર આ વિન્ડની મદદથી પોલિનેશન્સ થતું હોય, કારણ કે એ ઇન્સેક્ટને એવું કોઈ જોઈ ના શકતું હોય, નાના ફ્લાવર છે એટલા માટે. કેલિક્સ એન્ડ ધ કરોલા આર ધ હાઈલી રિડ્યુસ ઓર ધ સમટાઈમ ઇઝ એબસન્ટ, બહુ જ નાના ફ્લાવર છે, કેલિક્સ કરોલા પણ આઇડેન્ટિફાય ના થઈ શકે. ફ્લાવર્સ આર ડિવોઇડ ઓફ ધ સોવી કરોલા, બ્રેક્સ, બ્રેક્ટોલેટ એક્સેટ્રા, આવા કોઈ જ પાર્ટ એની અંદર આપણે જોઈ શકીએ નહીં. ફ્લાવર્સ આર ધ કલરલેસ, ઓડરલેસ, નેક્ટરલેસ, આવું કાંઈ હોતું નથી, ડિવોઇડ એટલે કે એબસન્ટ, રાઈટ. તો એની અંદર ઓબ્વિયસલી વિન્ડની મદદથી અથવા તો પાણીની મદદથી જ પોલિનેશન્સ થાય. આ વિન્ડના મેં કેરેક્ટરિસ્ટિક્સ અત્યારે હું કરાવું છું. વેન પ્લાન્ટ આર ધ મોનોસિયસ, સો મેલ ફ્લાવર્સ આર ધ મોર એબન્ડન્ટ, એન્ડ વાઇલ ઇન ધ બાયસેક્સ્યુઅલ ફ્લાવર્સ ધ સ્ટેમન્સ આર ધ જનરલી ન્યુમરસ, એન્ડ નંબર ઓફ ધ ઓવ્યુલ્સ ઇઝ અ જનરલી રિડ્યુસ. એન્થર મે બી વર્સેટાઇલ્સ એન્ડ પ્રોડ્યુસ ન્યુમરસ અમાઉન્ટ્સ ઓફ ધ પોલન ગ્રેન્સ. એન્થરનો ટાઈપ આપ્યો છે વર્સેટાઇલ ટાઈપનો છે, એન્ડ પોલન ગ્રેન્સ આર ધ વેરી માઇન્યુટ ઇન ધ સાઇઝ, લાઇટ, ડ્રાય, નોન સ્ટીકી એન્ડ સ્મૂથ, સો દેટ દેર ઇઝ અ નો ક્લમ્પિંગ, ચોટે નહીં ને એવી હોય આ બધી પોલન ગ્રેન્સ. અને જો કેટલી માઇન્યોર છે, એકદમ હલકી હોય, લાઇટ વેઇટ હોય, બરાબર ડ્રાય હશે, તમે ઇમેજમાં જોઈ શકો છો. એન્ડ સો પોલન ગ્રેન્સ ઓફ ધ સચ પ્લાન્ટ કેન બી બ્લો અપ ટુ 1300 કિલોમીટર પર સેકન્ડ. વાપરે, કેટલી સ્પીડની અંદર એ અંતર કાપતી હશે, રાઈટ. સમજાય છે? મતલબ એટલી લાઇટ વેઇટવાળી હોય છે. સ્ટિગ્મા ઇઝ અ લાર્જ, હેરી એન્ડ ધ ફેધરી એન્ડ ધ બ્રાન્ચેડ, સો ઇટ ઇઝ એબલ ટુ કેચ ધ પોલન ગ્રેન્સ વિચ આર ધ ફ્લોટિંગ ઇન ધ એર. આ જે સ્ટિગ્માના કેરેક્ટરિસ્ટિક છે, કેવા છે? હેરી લાઇક સ્ટ્રક્ચર હોય, ફેધરી હોય અથવા તો લાર્જ હોય, બરાબર. બધા કેરેક્ટરિસ્ટિક્સ એના છે, બ્રાન્ચેડ છે એટલે હવામાં જે પોલન છૂટતી હોય ને એને સીધી પકડી લે, બરાબર. ફેધરી હોય એટલે પીછા જેવું હોય એટલે એમાં ચોંટી જાય, એટલે એમાં વચ્ચે ફસાઈ જાય, સમજાય છે? એનેમોફિલી ઇઝ ફાઉન્ડ ઇન ધ મોસ્ટ ચેરલ્સ, પામ્સ ઇન ધ ફેમિલીસ, લાઇક ધ સેલિયસી, બ્યુટેલિયસી, ફેગિયસી, ઉલ્મિયાસી, ઉર્ટિયસી, આ બધી ફેમિલીની અંદર આ એનિમોફિલી ટાઈપનું પોલિનેશન, જે ક્રોસ પોલિનેશન્સ એ જોવા મળે છે, વિન્ડની મદદથી પોલિનેશન્સ થાય છે. એન્ડ ધીસ ઇઝ અ વેરી પ્રિમિટિવ ટાઈપ્સ ઓફ ધ પોલિનેશન્સ, પોલિનેશનનો સૌથી પ્રિમિટિવ ટાઈપ્સ છે. ધેન આફ્ટર ધ હાઇડ્રોફિલી, હાઇડ્રોફિલીમાં વોટરની મદદથી થાય છે, જ્યાં તમે જોઈ શકો છો આમાંથી આ પોલન જે નીકળી, બરાબર, પાણીની મદદથી તરતી તરતી બીજા ફ્લાવરના સ્ટિગમાં પાસે એટેચ થશે, રાઈટ. સો ધ મોડ ઓફ ધ પોલિનેશન્સ થ્રુ ધ એજન્સી ઓફ ધ વોટર, સો ઇટ્સ કોલ્ડ અ હાઇડ્રોફિલી. વોટ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક્સ? ફ્લાવર આર ધ વેરી સ્મોલ્સ એન્ડ ઇનકોન્સેપિયસ, એટલે આ પણ ફ્લાવર કેવા છે? એકદમ નાના હશે, દેખાય એવા હોય નહીં. સ્ટિગમા ઇઝ લોંગ બટ સ્ટીકી, સ્ટિગમા કેવું હશે? લોંગ હશે, સ્ટીકી હશે, જે તમે અહીં જોઈ શકો છો. સ્ટિકમાં સ્ટાઇલ અને ઓવરી હોય તો આ સ્ટિકમાં આના કેવા હશે? મોટા હશે. એન્ડ નેક્ટર્સ એન્ડ ઓડર્સ આર ધ એબસન્ટ, એ નેક્ટર અને ઓડર્સ એટલે સ્મેલ જે આવતી હોય એવું કંઈ આમાં હશે નહીં. પોલન ગ્રેન્સ ઇન ધ મેની સ્પીસીસ આર ધ લોંગ રિબન લાઇક એન્ડ કેરી પેસિવલી ઇનસાઇડ ધ વોટર, ઇનસાઇડ વોટર એટલે પાણીની અંદરથી એ તરતી તરતી
ફ્લાવર સુધી પહોંચે છે. સમ ઓફ ધેમ ધ રીચ સ્ટિગમાસ એન્ડ અચીવ ધ પોલિનેશન. અમુક જ પહોંચશે, અમુક પહોંચશે નહીં. ઇન ધ મોસ્ટ વોટર પોલિનેશન સ્પીસીસ પોલન ગ્રેન્સ ઇઝ પ્રોટેક્ટેડ ફ્રોમ ધ વેટિંગ બાય ધ મ્યુસિલેજ સીથ. હવે આ જે પોલન હશે ને કવર થયેલી હશે, કેની મદદથી કવર થયેલી હોય? મ્યુસિલેજ કોટની મદદથી. હાઇડ્રોફિલી ઇઝ ટુ ટાઈપ્સ, હાઇપોહાઇડ્રોગેમી. હાઇપોહાઇડ્રોગેમી એટલે અંડર વોટર હોય, અને એપીફાઇડ્રોગેમી એટલે કે વોટરની ઉપર હોય, સરફેસ ઉપર હોય, રાઈટ? તો હાઇડ્રોફિલીના બે ટાઈપ છે, એક અંડર વોટર હોય ને એક સરફેસ વોટર હોય. તો અંડર વોટરના અમુક એક્ઝામ્પલ આપેલા છે, કેરાટોફાઇલમ, પોટામોગેટોન્સ એન્ધ હાઇડ્રીલા. તે ઓલ આર ધ એક્ઝામ્પલ ઓફ ધ હાઇપોહાઇડ્રોગેમી. તેના આફ્ટર ધ એપીફાઇડ્રોગેમી, પોલિનેશન જે થાય છે સરફેસ ઓફ વોટર ઉપર થાય છે. તો એની સ્પીસીસના નામ આપ્યા છે, રૂપિયા માર્ટીમા અને વેલિસેનેરિયા, રાઈટ? સો દિસ ઓલ આર ધ એક્ઝામ્પલ ઓફ ધ હાઇપોહાઇડ્રોગેમી એન્ડ ધ હાઇપર, રાઈટ? સો દિસ આર ધ હાઇપોહાઇડ્રોગેમી, રાઈટ? એના એક્ઝામ્પલ છે. દેન આફ્ટર એપીફાઇડ્રોગેમી, નામ થોડાક અઘરા છે ને, એપી એટલે ઉપરની બાજુ થાય એટલું યાદ રાખી લેવું, રાઈટ? એને ઓલા જે હતા હાઇડ્રોગેમીમાં એ કેમાં હશે? નીચેની બાજુ હશે, અંડર. હાઇડ્રોફિલસ પ્લાન્ટ્સ આર ધ સ્મોલ્સ એન્ડ ધ ઇનકોન્સેપિયસ, એટલે આપણને ઇઝીલી જોવા મળે નહીં. હવે વેલિસેનેરિયા જે છે એ રૂટેડ સબમર્જ એક્વાટિક એન્ડ ડાયોસિસ પ્લાન્ટ. ઇટ્સ અ મેલ ફ્લાવર આર ધ બોર્ન ઇન ધ સ્પેડિક્સ, ઇન્ફ્લોરેસન્સ નોટ આપ્યો, અને ફિમેલ ફ્લાવર હશે સોલિટરી હશે. અ મેચ્યોરિટી મેલ ફ્લાવર્સ ઓપન ધ સરફેસ ઓફ ધ વોટર્સ એન્ડ વેર ધે ફ્લોટ. મેચ્યોરિટી જ્યારે ટાઈમ આવશે ફ્લાવર ઓપન ક્યાં થાય? ઉપર બાજુ. પેડિકલ્સ ઓફ ધ ફિમેલ ફ્લાવર્સ એલોંગેટ ટુ રીચ ધ સરફેસ ઓફ ધ વોટર વેર ધેર ધ કમ્સ ઇન ધ કોન્ટેક્ટ વિથ ધ પોલન ગ્રેન્સ. હવે ફિમેલ ફ્લાવર હશે ઇલોંગેટ થશે અને ડાયરેક્ટલી જે મેચ્યોરિટી ટાઈમમાં જે પોલન ગ્રેન છે પાણી ઉપર તરતી હોય એને શું કરશે? પકડી લેશે. આફ્ટર ધ પોલિનેશન્સ ધ પેડિકલ્સ ઓફ ધ ફિમેલ ફ્લાવર્સ ધ કોઇલ્સ પુલિંગ્સ ઇટ્સ અ બેક અંડર ધ વોટર. ફરી પાછું જેવું પોલિનેશન્સ થઈ જાય ને, એટલે પેડિકલ્સ જે લાંબો થયો હોય ને ઇલોંગેટ થયેલો હશે ફિમેલ ફ્લાવર્સનો, એ ફરી પાછો કોઇલ થઈ જશે અને પાછો અંડરગ્રાઉન્ડ જતો રહેશે. ઇન ધ રૂપિયા ફ્લાવર્સ આર ધ બાયસેક્સ્યુઅલ એન્ડ ધ પ્રોટ્રુન્ડન્સ એન્ડ એન્થર્સ રિલીઝ ધ પોલન્સ વિચ ફ્લોટ ઓન ધ સરફેસ ઓફ વોટર. આની પોલન્સ એ સરફેસ ઉપર તરતી હોય છે. નાવ પીડંકલ્સ એન્ડ ધ પેડિકલ્સ ઇલોંગેટ સ્ટીલ સ્ટિગમા રીચ ધ વોટર સરફેસ. જે પેડિકલ્સ હશે ને, જે પીડંકલ્સ વાળો પાર્ટ છે, આપણે ઇન્ફ્લોરેસન્સ સેકન્ડ સેમની અંદર ભણ્યા છીએ ત્યારે આ વસ્તુ આવતું, પીડંકલ્સ અને પેડિસલ્સ એટલે શું, એ બંને લાંબા થાય છે અને મતલબ ઇલોંગેટ થશે અને જે એન્થર્સ તરતી હોય એને શું કરે છે? કેચઅપ કરી લેશે. કમ્સ ઇન ધ કોન્ટેક વિથ ધ ફ્લોટિંગ પોલન ગ્રેન, જે પણ તરતી હશે એ પોલન ગ્રેન છે એ શું થશે? કોન્ટેકમાં આવશે. ધેન આફ્ટર ધ એન્ટમોફિલી, એટલે ઇન્સેક્ટની મદદથી થાય છે. એન્ટમોફિલીમાં શું આવશે? ઇન્સેક્ટ. ડિફરન્ટ ઇન્સેક્ટ પ્રિફર ધ ડિફરન્ટ કલર ફ્લાવર, અલગ અલગ કલર ઉપર અલગ અલગ ટાઈપના ઇન્સેક્ટ જે છે એ પોલિનેટર તરીકે વર્ક કરતા હોય છે. લાઇક મોથ, મોથ જે છે ને નોર્મલી વ્હાઇટિશ ફ્લાવરને પ્રિફર કરતી હોય, અને નોક્ટ્યુર્નલ, નોક્ટ્યુર્નલ એટલે થાય નાઇટ ટાઈમમાં, રાઈટ? બટરફ્લાય અને વાસ્પ જે છે એ રેડિશ કલરના ફ્લાવર ઉપર નોર્મલી વર્ક કરતી હોય છે, એટલે પોલિનેશન્સ કરતી હોય છે. અને બીસ જે છે એ એટ્રેક્ટ થાય છે બ્લ્યુ, પર્પલ અને યલો વિસ ફ્લાવર ઉપર. મધમાખી આ બાજુમાં મેં મૂક્યું છે એક ફોટો, રાઈટ? એડેપ્ટેશન એનું જોઈએ. સો ફ્લાવર્સ આર ધ લાર્જ સોવી એન્ડ ધ બ્રાઇટલી કલર. આના જે ફ્લાવર હશે ને કલરફુલ હશે, જેની મદદથી આ ઇન્સેક્ટ છે શું થાય છે? એટ્રેક્ટ થાય છે. અ સ્મોલર ઇન ધ સાઇઝ ફ્લાવર્સ આર ધ ગ્રુપ ઇન ટુ ધ ઇન્ફ્લોરેસન્સ. અધર પાર્ટ્સ ઓફ ધ ફ્લાવર્સ મે બીકમ ધ સોવી બ્રેક્ટ ઇન ધ બોગનવેલિયા એન્ડ ધ યુફોર્બિયા પલ્ચેરીમાં, રાઈટ? એન્ડ ઓર્ડર ઓફ ધ ફ્લાવર્સ મે બી પ્લીસન્ટ. જાસ્મીન, જાસ્મીનની વાત કરીએ જેમાં ઓર્ડર છે એની સ્મેલ છે બહુ જ મસ્ત આવતી હોય, રાઈટ? બોગનવેલિયા અને યુફોર્બિયા પલ્ચેરીમાં જેની બ્રેક્ટ મસ્ત છે એને ઓર્ડર જે છે એ રિલીઝ થતી હોય આ જાસ્મીનની અંદર. જાસ્મીનમાંથી એક નેક્ટર્સ હોય જેની અંદરથી સ્મેલ છે બહુ સારી એવી આવતી હોય. એડિબલ પોલન્સ પ્રોડ્યુસ ઇન ધ રોઝા, ક્લેમાટીસ એન્ડ ધ મેગ્નોલિયા, રાઈટ? આની અંદરથી એડિબલ્સ પોલન છે એ પ્રોડ્યુસ થતી હોય છે. સ્ટિગમાસ આર ધ ઇન્સર્ટેડ એન્ડ ધ સ્ટીકી, અને સ્ટિગમા હશે એ બધાના કેવા હશે? એકદમ સ્ટીકી ટાઈપના હોય છે, રાઈટ? પોલન ગ્રેન્સ આર ધ હેવી એન્ડ આર ધ સરાઉન્ડેડ બાય ધ પોલન કીટ વિચ સ્ટીક્સ ટુ ધ ઇન્સેક્ટ. આ એના એક્ઝામ્પલ છે, એ તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે. બોગનવેલિયાની જો
એની બ્રેક્ટ કેટલી મસ્ત છે, યુફોર્બિયા પલ્ચરીમાની, જાસ્મિન છે એમાંથી સ્મેલ મસ્ત આવતી હોય, આ રોઝા છે એ બધાની અંદર પોલન ગ્રેન છે એડિબલ છે, એટલે કે ઇન્સેક્ટને એને ફૂડ તરીકે ખાવામાં યુઝ થઈ જાય છે. ક્લિમાટિસ અને મેગ્નોલિયા આ ફ્લાવરની જે પોલન છે એ કેવી છે, એડિબલ છે, એટલે ઇન્સેક્ટ છે એને વન ટાઈપ ઓફ ફૂડ તરીકે રિસોર્સિસ યુઝ કરે છે. અને પ્લાન્ટ્સનું બીજું કામ થઈ જાય છે પોલિનેશન, કારણ કે એની સાથે ચોંટી જશે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચશે, બીજા ફ્લાવર ઉપર બેસે ત્યાં પોલિનેશનની પ્રોસેસ થાય, એટલા માટે એની કેવી કીધી પોલન જે છે એડિબલ છે. પોલિનેશન્સ ઇન ધ યુકા, યુકાની વાત કરીએ, યુકાની અંદર પોલિનેશન જે છે ડેગર પ્લાન્ટ રાઈટ, એની અંદર કઈ રીતનું છે, તો ધ એડેપ્ટેશન ઓફ ધ ફ્લાવર્સ ઓફ ધ યુકા એન્ડ ઇટ્સ અ ડિપેન્ડન્સ ઓન ધ સ્પેશિયલ ટાઈપ્સ ઓફ ધ મોથ એન્ડ ધીસ કોલ્ડ પ્રોનુમ્બા યુકાસેલા. યુકાની અંદર એક અલગ ટાઈપની સ્પેશિયલ મોથ છે પ્રોનુબા યુકાસેલા, એની મદદથીને જ પોલિનેશન થાય છે. અને એરિસ્ટોલોચિયાની અંદર વાત કરીએ તો એક પ્રકારની ફ્લેશ છે ફ્લાય, બરાબર, એ ફ્લાયની મદદથીને જ થશે. હવે જો આ એક્ઝામ્પલ જો આ ડેગર પ્લાન્ટનું છે રાઈટ, અને આ જે એરિસ્ટોલોચિયા એની અંદર ફ્લાય છે, આ જે ફ્લાય છે એની મદદથીને જ થશે, અને આ જે છે એ પ્રોનુબા યુકા યુકાસેલા નામ પણ એન્ટિક છે ને, આની મદદથીને જ પોલિનેશન્સ થશે. આ બે એક્સેપ્શન કેસની અંદર છે, મજા આવે એનાથી ના થાય, આ હોય છે તો જ થશે, બંને ઇન્સેક્ટના ટાઈપ છે. ધેન આફ્ટર ધ ઝૂફિલી, જેની અંદર આપણે આવશે બાય એનિમલ પોલિનેશન્સ, દેટ ઇઝ અ કેરીડ આઉટ ધ એજન્સી ઓફ ધ એનિમલ્સ ઇઝ કોલ્ડ ઝૂફિલી. ઇટ ઇઝ અ સબ ડિવાઇડેડ, આ સ્લાઇડ છોકરાઓ ચેન્જ થઈ ગઈ છે, ઝૂફિલી સૌથી પહેલાં આવશે, યસ ચેન્જ થઈ ગયું છે રાઈટ, આ સૌથી પહેલાં આવશે જ્યારે આપણે ઓલું ઇન્સેક્ટવાળું ચાલુ કર્યું ને ત્યાં આવશે, બરાબર, તમે સમજી લેજો એનો જે સિક્વન્સ ચેન્જ થઈ ગઈ છે સ્લાઇડ બનાવવામાં રાઈટ. આના ટાઈપ આવ્યા છે કાંઈ નથી, એનિમલ દ્વારા થાય એને ઝૂફિલી કહેવાય રાઈટ, બાય બર્ડ્સ થાય છે તો એને ઓરિયન્ટોફિલી કહીએ છીએ, બાય બેટ્સની મદદથી થાય છે અને ચીરો ચેરોપ્ટેરોફાઇલ્સ કહેવાય છે, બાય સ્નેલની મદદથી થાય તો એને મેલેકોફિલી કીધી છે અને બાય આંટની મદદથી થાય તો માયરેમો કોફિલી કીધી છે રાઈટ. હવે એની અંદર આપણે ઓરિનિથોફિલીની વાત કરીએ તો ઓનલી ધ ફ્યુ બર્ડ્સ આર ધ સ્પેશિયલાઇઝ, યુઝલી ધે હેવ અ સ્મોલ સાઇઝ એન્ડ ધ લોંગ બીક. ટુ કોમન ટાઈપ્સ ઓફ ધ પોલિનેટિંગ બર્ડ્સ લાઇક સન બર્ડ્સ એન્ડ હમિંગ બર્ડ્સ, આની જે ચાંચ હોય ને મોટી હોય અને નાની હોય પાછી અણીવાળી, ધે બર્ડ્સ આર ધ ક્રો, બુલબુલ્સ એન્ડ ધ પેરોટ્સ, ધે આર ઓલ્સો વર્ક ઓફ ધ પોલિનેટર રાઈટ. આ બર્ડની મદદથી થાય છે એટલે એને કીધું છે ઓરિયન્થોફિલી, ક્લિયર. ધેન આફ્ટર વોટ ઇઝ અ એડેપ્ટેશન, એબેન્ડન્ટ સુગર રીચ વોટર ઇન નેક્ટર, આની જે નેક્ટર હશે એની અંદર સુગર રીચ વોટરી સબસ્ટન્સ રિલીઝ થતો હોય, એના જે ફ્લાવર હશે બ્રાઇટ કલરના હશે, ફ્લોરલ પાર્ટ એકચ્યુઅલી લેધરી હશે. એન્ડ ધ કોમન બર્ડ પોલિનેટેડ પ્લાન્ટ ઇઝ અ બોમ્બેક્સ, એરિથ્રેના, કેલિસ્ટેમોન્સ, બિગ્નોનિયા, એગેવ એન્ડ ધ ગ્રેવિલિયા, ધીસ ઓલ આર ધ એક્ઝામ્પલ. બોમ્બેક્સ જે છે એને રેડ સિલ્ક કોટન કહેવાય છે, એરેથ્રીના છે ને કોરલ ટ્રી કહેવાય છે, ક્લેસ્ટેમોન છે ને બોટલ બ્રશ કહેવાય છે, બિગ્નોનિયા છે બિગ્નોનિયાની સ્પીસીસ છે, અગેવ જે છે જેને આપણે કેતકી કહીએ છીએ, કેતકીના ઇન્ફ્લોરેસન્સ બહુ મોટા આવે, 10-10-20 ફૂટ સુધી જાય, આમાં ભલે મેં બેન્ડવાળો એક ઇમેજ મૂકેલો છે, બાકી એના ઇન્ફ્લોરેસન્સ બહુ મોટા આવે. અને ગ્રેવેલિયા જે છે રાઈટ, એના એક્ઝામ્પલ છે મેં અહીં મૂકેલા છે, આની અંદર આ ટાઈપનું પોલિનેશન્સ જોવા મળે છે. કિરોપ્ટેરોફાઇલ્સની અંદર બેટની મદદથી, ચામાચીડિયાની મદદથી પોલિનેશન્સ થાય છે, અને આપણને ચામાચીડિયાની ખબર છે એની કેરેક્ટરિસ્ટિક છે રાઈટ, અને રાતના આ વર્ક કરતું હોય છે. ફ્લાઇંગ અ મેમલ વિચ કેન ટ્રાન્સપોર્ટ અ પોલન્સ ઓવર અ લોંગ ડિસ્ટન્સ, ઓવર અ 30 કિલોમીટર, 30 કિલોમીટર જેટલું અંતર છે એક પોલનને લઈને કાપી શકે છે. ફ્લાવર્સ આર ધ ડલ કલર એન્ડ દે હેવ અ સ્ટ્રોંગ ધ ફર્મેન્ટેટિંગ ઓડર, આની અંદર ઓડર છે ને એટલો ખતરનાક આવતું હોય ને, સ્મેલ તમે ના જોઈ શકો રાઈટ. તમને હું એક બે પ્લાન્ટ્સની સ્મેલ વિશે હમણાં વાત કરું, પ્લાન્ટ્સ આવે ને એટલે. ધ સિક્રેટ એબન્ડન્ટ નેક્ટર, એની અંદર જે નેક્ટર છે એ સ્મેલ છે રિલીઝ કરતા હોય, લાર્જ અને સ્ટાઉટ ફ્લાવર હશે. એન્ડ ધીસ ફ્લાવર્સ ઓપન ઓનલી ઓર ધ આફ્ટર ધ ડસ્ક એન્ડ વિથ ધ એન્થર્સ ડેઇસિંગ ઓલમોસ્ટ ધ સેમ ટાઈમ, લાઇક ધીસ એક્ઝામ્પલ કાઈજેલિયા પિનાટા. કાઈજેલિયા પિનાટા છે ને એનું ફ્લાવર એકવાર સૂંઘ જોજો કોઈને, અહીંયા મેં મોરબી રિજિયનની અંદર નથી જોયું પણ વિદ્યાનગરની અંદર કાઈજેલિયા પિનાટાના ઘણા બધા ટ્રીઝ છે, એના ફ્લાવરની સ્મેલ છે બહુ ખતરનાક હોય છે. પછી એડેન્સોનિયા છે, એન્થોસિલોફેલાસ છે, બહુનિયા છે,
રાઈટ, આ બધામાંથી અલગ અલગ ટાઈપ્સની સ્મેલ છે એ રિલીઝ થતી હોય. કાયજલિયામાંથી આપણને ગમે એવી સ્મેલ નથી હોતી, રાઈટ. જો આ પહેલી ઇમેજ છે કાયજલિયા પિનાટાની છે, રાઈટ, કોઈ જોયું હોય તો. તેના આફ્ટર એડન સોનિયા, જેને બાઉ બાઉ ટ્રી આપણે કહીએ છીએ. પછી જે એન્થોસેફેલસ, જેને આપણે કદમનું ઝાડ કહીએ છીએ, એ કદમનું ઝાડ છે એની વાત છે, રાઈટ. અને લાસ્ટમાં છે બહુનિયા મેગેલન્ડારા. આ બધા ટ્રીની અંદર પોલિનેશન જે થાય છે બેટની મદદથી થાય છે, ચામાચીડિયાની મદદથી. એના પછી છે મેલાકોફિલી, એટલે કે સ્નેલની મદદથી ગોકળગાય. સો દે આર ધ એક્ઝામ્પલ્સ. એરેન્સેમા એટલે કે સ્નેક અને કોબરા પ્લાન્ટ કહીએ છીએ, જો કોબરાની ફેણ ચડાવતો હોય ને એ ટાઈપનો પ્લાન્ટ છે. પછી એરુમ લીલીસ છે, લેન્ડ પ્લાન્ટ છે લાઇક ધ ક્રિસેન્થેમમ, અને વોટરી પ્લાન્ટ છે લેમા. આ બધાની અંદર એક ગોકળગાય જે છે એની મદદથી પોલિનેશન્સ થાય છે. અને લાસ્ટ જે છે એન્ટની મદદથી, એટલે એને કહેવાય છે માર્મેકોફિલી, કીડીની મદદથી થાય છે. તો એવી માઇમોસી ફેમિલી જે છે એની અંદર આ ટાઈપની કીડીઓ જે છે કીડીની મદદથી પોલિનેશન્સ થાય છે. અને આની પણ પોલિનેશન્સ થવામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આંટ જે છે એને એક પ્રકારનું ફૂડ મળે, એટલા માટે બધા ઝાડવા ઉપર ફરતી હોય છે, એટલે એ ફૂડ ગોતી લે છે. અને ભેગા ભેગું જો એ ફ્લાવર ઉપર આવી જાય તો પોલન છે એમાં સ્ટીક થઈ જાય, અને એક ફ્લાવર એક પ્લાન્ટ્સમાંથી બીજા પ્લાન્ટ્સ ઉપર જ્યારે જાય ત્યારે ત્યાં સ્ટીક થઈ જશે. તો જ્યારે આંટ જે છે એ પોતે ફૂડ રિસોર્સિસ ગોતવા માટે નીકળે ને ત્યારે આ ટાઈપ્સનું પોલિનેશન્સ થતું હોય છે. તો આ બધા એના ટાઈપ્સ હતા, રાઈટ. હવે આપણે એના જોઈએ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. ક્રોસ પોલિનેશન્સ ઇન્ટ્રોડ્યુસ અ જેનેટિકલી રિકોમ્બિનેશન્સ એન્ડ હેન્સ ધ વેરિએશન્સ ઇઝ અ પ્રોજેની. આમાં આપણને વેરિએશન્સ જોવા મળશે, રાઈટ. પ્લાન્ટ ટુ પ્લાન્ટ આપણને વેરિએશન્સ જોવા મળે છે. ક્રોસ પોલિનેશન્સ ઇન્ક્રીઝડ ધ એડેપ્ટેબિલિટી ઓફ ધ ઓફસ્પ્રિંગ ટુવર્ડ ધ ચેન્જ ઇન ધ એન્વાયરમેન્ટ. પ્લાન્ટ પ્રોડ્યુસ્ડ થ્રુ ક્રોસ પોલિનેશન્સ આર ધ મોર રેઝિસ્ટન્સ ટુ ડિસીઝ. કારણ કે માની લો કોઈ એવી ડિસીઝ રેઝિસ્ટન્સ વેરાયટી ઉપરથી પોલન આવી હોય તો જે પ્લાન્ટ હશે એમાં પણ રેઝિસ્ટન્સ એની જે છે એ વધી જશે ડિસીઝની સામે. ઇટ મેક્સ ધ ઓર્ગેનિઝમ્સ બીટર ફિટેડ ઇન ધ સ્ટ્રગલ ફોર ધ એક્ઝિસ્ટન્સ. ન્યૂ એન્ડ ધ મોર યુઝફુલ વેરાયટીઝ કેન બી પ્રોડ્યુસ થ્રુ ધ ક્રોસ પોલિનેશન્સ. નવી નવી વેરાયટી બનાવી હોય તેમાં ક્રોસ પોલિનેશન્સથી સારી એવી પાર્ટિસિપેટ થાય છે. એમાં ક્રોસ પોલિનેશનની મદદથી નવી વેરાયટીઓ બની શકે છે. ધ ડિફેક્ટિવ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ રેસ એન્ડ ધ ઇલ્યુમિનેટેડ ધ રિપ્લેસ બાય ધ બીટર કેરેક્ટર, બેટર કેરેક્ટર્સ. આપણે કેરેક્ટરિસ્ટિક્સ ચેન્જ કરવા હોય તો એના માટે ક્રોસ પોલિનેશન્સ જ કરાવવું પડે. વોટ ઇઝ અ ડિસએડવાન્ટેજ ઓફ ધ ક્રોસ પોલિનેશન્સ? ઇટ્સ અ હાઈલી વેસ્ટફુલ બિકોઝ અ પ્લાન્ટ હેવ અ પ્રોડ્યુસ અ લાર્જ નંબર ઓફ ધ પોલન ગ્રેન્સ, રાઈટ. સેલ્ફ પોલિનેશનમાં લાર્જ પોલન ગ્રેન્સની જરૂર નથી હોતી, આમાં લાર્જ પોલન ગ્રેન્સથી વપરાય છે. અધર એસેસરી સ્ટ્રક્ચર્સ આના માટે પોલિનેટર એજન્ટ જોશે, એના વગર થશે નહીં, રાઈટ. અ ફેક્ટર ઓફ ધ ચાન્સ ઇઝ ઓલવેઝ ઇન્વોલ્વ ઇન ધ ક્રોસ પોલિનેશન્સ. ઇટ ઇઝ લાર્જ ઇકોનોમિકલી એન્ડ સમ અનડિઝાયરેબલ કેરેક્ટરિસ્ટિક્સ મે ક્રીપ ઇન ધ રેસ. નવી જે જનરેશન્સમાં જે આપણે ન જોતા એવા કેરેક્ટરિસ્ટિક્સ પણ આવી જતા હોય છે, એન્ડ ધે વેરી ગુડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ રેસ આર ધ લાઇકલી ટુ બી સ્પોઇલ. અને બની શકે આપણે જે કામના કેરેક્ટરિસ્ટિક્સ ના પણ આવે ક્રોસ પોલિનેશન્સમાં, ક્લિયર. તો આ બધા એના ડિસએડવાન્ટેજ થયા. હવે જે પોલિનેશન્સવાળો આખો ટોપિક છે એ પણ અહીંયા ક્લિયર થાય છે. હવે આના પછીના ટોપિક્સની હવે વાત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છે, જેમાં આપણે ટાઈપ્સ ઓફ ઓવ્યુઅલ્સ છે, ફિમેલ ગેમેટોફાઇટ છે, એના વિશે આપણે સ્ટડી કરશું. અને એ હવે છેલ્લો ટોપિક હશે, કારણ કે આપણે મેલ ગેમેટોફાઇટ જોઈ લીધું, પોલન ગ્રેન કઈ રીતના જર્મિનેટ થાય છે જોવાઈ ગયું. હવે પોલિનેશન્સની એના પછીની જે પ્રોસેસ છે ફર્ટિલાઇઝેશન્સવાળી, એ ફર્ટિલાઇઝેશન્સમાં ઓવ્યુઅલ છે કેટલા કેટલા ટાઈપ્સના છે એના વિશેની હવે ચર્ચા છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.